નમસ્કાર મિત્રો, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 27/5/2020 આપની ખાસ રજૂઆતની અંદર આપની આજ વિશે. મિત્રો, વાત કરવી છે આજના દિવસે ઘરમાં પિતૃનું સ્થાન ક્યાં અને કેવી રીતે રાખવું અને પિતૃની આરાધના કેવી રીતે કરવી, જીવનમાં પિતૃની કૃપાથી આપણા જીવનમાં શું પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં કહે છે, કીધું છે કે પિતૃની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પિતૃની આરાધના કરવી જોઈએ. જ્યારે મનુષ્ય માત્ર પોતાની ઉંમર પ્રમાણે આ જગતને છોડીને જાય છે, ત્યાર પછી 48મા માસે તે યમપુરીમાં પહોંચે છે અને યમપુરીમાં પહોંચ્યા પછી તેના સારા અને નરસા કર્મોનું યમરાજા તેમને ફળ આપે છે અને ત્યાર પછી તે વ્યક્તિ ગરુડ પુરાણ પ્રમાણે અહીંયા સ્વર્ગ અથવા નર્ક યાતનાનો ભોગ બને છે. પણ મિત્રો, શાસ્ત્ર કહે છે કે પિતૃદોષમાંથી ઘણા લોકો પિતૃદોષના ઋણી હોય છે. પિતૃદોષના લીધે જગતની અંદર અનેક કષ્ટો ભોગવી રહ્યા હોય છે, તો તે પિતૃદોષની અંદરથી કેવી રીતે મુક્ત થશે અને પિતૃદેવ ને પ્રસન્ન કરવા માટે કેવા પ્રયત્નો કરશે, તો ચોક્કસ લાભ પ્રાપ્ત કરશે તેની ખાસ રજૂઆતમાં. મિત્રો, પિતૃદોષ ક્યારે લાગતો હોય છે કે જ્યારે જે વ્યક્તિ હયાતીની અંદર કેટલાય અનેક સંકલ્પો ભગવાન પાસે, ભગવતી પાસે કરતો હોય છે ને, જ્યારે તે સંકલ્પો અધૂરા રહી જતા હોય છે, ત્યારે તેના મૃત્યુ પછી તે વ્યક્તિને પિતૃદોષ લાગતો હોય છે અથવા પૂર્વજન્મ આધારિત તેના અમુક ખરાબ કર્મો દ્વારા પણ તેને પિતૃદોષ લાગતો હોય છે અથવા તેના મૃત્યુ સમયની અંદર તેના શરીરમાં અપવિત્રતા લાગી હોય તો પણ તે વ્યક્તિ તે યોનિને અશુદ્ધ મારવામાં આવે ત્યાર પછી તો પણ તેને પિતૃદોષ લાગતો હોય છે. વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી તેને આપણે દશાશ્રાદ્ધ કરીએ છીએ. દશાશ્રાદ્ધ એટલા માટે હોય છે કે તેના શરીરના અવયવોને અહીંયા નિષેધ કરવા માટે આપણે દશાશ્રાદ્ધ કરતા હોઈએ છીએ. એકાદશ શ્રાદ્ધ એટલા માટે કરતા હોઈએ છીએ કે ભગવાન વિષ્ણુ આદિ એકાદશ દેવોની પ્રસન્નતા પ્રાપ્ત થાય, તે જીવનું કલ્યાણ થાય, એટલા માટે આપણે એકાદશ શ્રાદ્ધ કરતા હોઈએ છીએ. સાથે આપણે બીજા દિવસે દ્વાદશ શ્રાદ્ધ કહેતા બારમાનું શ્રાદ્ધ કરતા હોઈએ છીએ. તે પ્રેત, ત્યાં સુધી તે વ્યક્તિને પ્રેત શબ્દ તરીકે ઉલ્લેખવામાં આવે છે અને ત્યાર પછી બારમાના પિંડ વિકીર થાય, ત્યાર પછી તેનું સંયોજન થાય, ત્યાર પછી તે પ્રેત શબ્દને પિતૃ શબ્દમાં પરિવર્તન આપવામાં આવે છે. એટલે તે પ્રેતમાંથી પિતૃ બને છે અને તે પિતૃ બારમા દિવસે તેનું દ્વાદશ શ્રાદ્ધ અહીંયા કાલકામને વિશ્વદેવા સાથે થાય છે અને ત્રયોદશ રાત તેના જીવનની અંદર તેના સ્નેહીજનો દ્વારા તેને અનેક પુણ્ય આપવામાં આવે છે. કોઈ આપણે સૈયા દાન કરીએ છીએ તેની અંદર, કોઈ જોડાનું દાન કરે છે તો યમ માર્ગની અંદર જતા કોઈ કાંટા તેના પગની અંદર ના વાગે તે માટે તે જોડાનું પુણ્યનું દાન આપણે કરીએ તો તેને જોડા પ્રાપ્ત થાય એટલે યમ માર્ગની અંદર તેને કોઈ તકલીફ ના પડે. ત્યાર પછી કોઈ દીપદાન કરતું હોય છે, દીપદાનની અંદર એવું મહત્વ છે કે અંધકાર ઘણી જગ્યાએ આવતો હોય છે યમ માર્ગની અંદર, તો એ અંધકારની અંદર તે દીપને પ્રગટાવી તેનો રસ્તો કમ્પ્લેટ જોઈ શકે તે માટે આપણે દીપદાન કરતા હોઈએ છીએ. ઘણા લોકો અલંકાર કરતા સોના અને ચાંદીનું પણ દાન કરતા હોય છે. અહીંયા યમ માર્ગે જતા યમના દૂતો તેને આવી મારે યમ પાસ વડે, તો યમ પાસ વડે તે માર તેને ના ખાવું પડે એટલે તેના સોનાના અલંકાર અને ચાંદી આપે એટલે યમના દૂતો તેના ઉપર પ્રસન્ન થાય તે માટે તે આપણે અલંકાર અને ચાંદીનું પણ દાન આપતા હોઈએ છીએ. બરાબર, ત્યાર પછી કીધું કે વસ્ત્રનું દાન કરીએ તો યમ માર્ગની અંદર જતા તે જીવને પરમ વસ્ત્રોની પ્રાપ્તિ થાય. બરાબર છે, તે માટે આપણે એવા અનેક દાનો બતાવ્યા છે. પણ આજે મારે વાત કરવી છે કે તે દાન કરવાથી જીવ માત્રનું કલ્યાણ થાય છે અને તેના કુટુંબીઓને સારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર કહે છે, કર્મ આધીન ફલેશું, જેવું કર્મ કરશો તેવી ફળની પ્રાપ્તિ થશે. પરિવારજનો માટે મોક્ષ માટે ઉત્તમ આપણે તેને પરિવારજનો તેના મોક્ષ માટે ઉત્તમ દાન સંકલ્પો, પુણ્યના સંકલ્પો, ઉપવાસ, દાન દક્ષિણા, માળા આદિ એવા અનેક સંકલ્પો કરે છે. ત્યાર પછી
તે વ્યક્તિનું માસિક શ્રાદ્ધ કરવામાં આવે છે, વાર્ષિક શ્રાદ્ધ કરવામાં આવે છે, તૃતીય વર્ષે આપણે તેને ભાદ્રપદ માસની અંદર આપણે શ્રાદ્ધમાં તેને ભીડવીએ પણ છે, અને 48 માસે તે કર્મ યમપુરીની અંદર જીવને લઈ જવામાં આવે છે, અને ત્યાર પછી તેને યોગ્ય રીતે તેનો ન્યાય કરવામાં આવે છે. ક્રિયા પરિપૂર્ણ થાય છે ત્યાર પછી અહીંયા આપણે બ્રાહ્મણો સાથે નાણાબલી શ્રાદ્ધ કરાવીએ છીએ. તીર્થક્ષેત્રમાં શાસ્ત્રમાં કીધું છે કે તીર્થક્ષેત્રની અંદર કરાવેલું નાણાબલી શ્રાદ્ધ આપણા સમસ્ત પિત્રોને ઉદ્ધાર કરનાર બને છે, અને મારા વંદન છે યજમાનોને કે તમારા બ્રાહ્મણો સાથે તમે ચોક્કસ રીતે નાણાબલી શ્રાદ્ધ, ત્રિપિંડી શ્રાદ્ધ અથવા તો શક્ય હોય તો તર્પણ કાર્ય ચોક્કસ રીતે કરાવો, જેથી તમારા પિત્રો ચોક્કસ રીતે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે. આ શ્રાદ્ધ આપણે પુરુષ માટે આપણે શક્ય હોય તો ચાણોદની અંદર શ્રાદ્ધ કરાવતા હોઈએ છીએ, સ્ત્રીઓ માટે શીતપુરમાં કરાવતા હોઈએ છીએ. ઉત્તમ શ્રાદ્ધ ચાણોદમાં પણ બતાવ્યું છે શાસ્ત્ર કહે છે. આ બધા શ્રાદ્ધ તો આપણે કરતા જોઈએ છીએ, ગયા ક્ષેત્રની અંદર પણ આપણે આ શ્રાદ્ધ કરાવતા હોઈએ છીએ. આ શ્રાદ્ધ કરવાથી જીવની પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જીવનમાં પિતૃની ઉપાસના કરવાથી ઘરમાં ઉત્તમ સંતાનો, ઉત્તમ સંપત્તિ અને ઉત્તમ સંસ્કારોની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ પણ સંદેહ કે શંકા નથી. ઘરમાં પિતૃઓની પ્રતિમા દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો ચોક્કસ રીતે તેની આરાધના કરવી, તેને ચંદનનો તિલક કરવું, શક્ય હોય તો લાલ પુષ્પનો ઉપયોગ કરવો નહીં, શક્ય હોય તો સફેદ પુષ્પનો ઉપયોગ પિતૃની પૂજા માટે વધુ હિતાવહ છે. શક્ય હોય તેમાં ગાયના ઘીનો દીપક કરવો અને આડી અને ઊભી વાટનો ચોક્કસ રીતે તેની અંદર ઉપયોગ કરવો. પિતૃ સ્તોત્રનો પાઠ કરવો, જે સ્તોત્ર માર્કંડેય ઋષિ દ્વારા રચાયેલું છે. સાથે દર માસે પીપળે પાણી ચડાવવું, જેથી પિતૃઓની પ્રસન્નતા રહે. દર મહિને એક કાચું સીધું અપરિપક્વ અન્ન બ્રાહ્મણના ત્યાં આપવાથી પિતૃઓની પણ પ્રસન્નતા રહે છે. સાથે શિવની ઉપાસના કરવાથી અને સાથે વિષ્ણુની પણ ઉપાસના કરવાથી પિતૃઓને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. 40 દિવસ સુધી આપણા ઘરની અંદર જો ચંડી પાઠનું પઠન કરવામાં આવે, ચંડી પાઠ કરવામાં આવે તો પિતૃદોષમાંથી ચોક્કસ આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે. નાણાબલી શ્રાદ્ધ બ્રાહ્મણો સાથે કરવામાં આવે સારી રીતે, સાંગોપાંગ રીતે, તો ચોક્કસ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. શ્રાદ્ધ પક્ષની અંદર પિતૃતર્પણ આપણા ઘરની અંદર કરવામાં આવે, દેવ મનુષ્યને પિતૃતર્પણ કરાવવામાં આવે બ્રાહ્મણો સાથે, અને બ્રાહ્મણોને ભોજન, વસ્ત્રદાન અને દક્ષિણાનું દાન કરવામાં આવે તો પણ ચોક્કસ રીતે પિતૃની પ્રસન્નતા આપણા જીવનની અંદર થાય છે. સાથે કીધેલું છે કે અહીંયા સરસવના તેલનું જો દાન કરવામાં આવે તો પણ ચોક્કસ રીતે પિતૃની કૃપા આપણા જીવનની અંદર થાય છે. ત્યાર પછી કીધું કે અમાસના દિવસે બિલ્વ વૃક્ષ નીચે બ્રાહ્મણને ભોજન કરાવી તેને ચોક્કસ રીતે સારું દાન આપવામાં આવે તો પણ પિતૃઓની પ્રસન્નતા આપણા જીવનની અંદર થાય છે. મિત્રો, પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે અવનવા ઉપાયો કરજો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે ZS TV ની અંદર. વસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.